નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એનું સૂત્ર આપણે મેળવેલું u બરાબર 1/2 k x નો સ્ક્વેર. ત્યાર પછી આપણે સ્પ્રિંગ બળ અથવા તો પુનઃસ્થાપક બળ એ સંરક્ષી બળ છે તેમ આપણે સંરક્ષી બળની અલગ અલગ ત્રણ વ્યાખ્યાઓની મદદથી સાબિત કર્યું. અને છેલ્લે આપણે સ્પ્રિંગ બળ માટે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ ભણ્યા હતા, જેમાં આપણે એક સૂત્ર મેળવેલું Vm બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં m ઇન્ટુ xm. એટલે કે સ્પ્રિંગ જ્યારે તેના અંત્ય સ્થાને હોય, એટલે કે સ્પ્રિંગ છે એ મહત્તમ દબાયેલી હોય કે પછી સ્પ્રિંગ છે એ મહત્તમ ખેંચાયેલી હોય, ત્યારે એનો મહત્તમ વેગ Vm કેટલો છે એ શોધવા માટેનું સૂત્ર આપણે ભણ્યા હતા, Vm બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં m ઇન્ટુ xm, કે જે સ્પ્રિંગ બળ માટે યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ હતો. ત્યાર પછી આજે આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એના ઉપર આધારિત ટેક્સ્ટબુકમાં બે ઉદાહરણના દાખલાઓ આપેલા છે એ ગણીએ. બરાબર, પહેલા આપણે ગણીએ ઉદાહરણ નંબર 6.8. જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કઈક આવી આપેલી છે, ઉદાહરણ નંબર 6.8 ની, કે કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પર અવરની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સંક્ષિપ્તિજ રીતે લગાડેલ 6.25×10³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? અહીંયા આપણને કારનો વેગ આપેલો છે. કારનો વેગ V બરાબર 18 કિલોમીટર પર અવર. હવે આ 18 કિલોમીટર પર અવર છે એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવા પડે, તો એના માટે આપણે 1000 વડે ગુણીએ અને 3600 વડે ભાગીએ. 18 કિલોમીટર એને આપણે મીટરમાં ફેરવવા માટે 18×1000/3600 બરાબર, એક એક મીંડું ગયું ઉપર અને નીચેથી. 18×2=36, 10/2 એટલે કેટલું આવશે? 5 મીટર પર સેકન્ડ. આ આપણને કારનો વેગ મળ્યો, શેમાં? મીટર પર સેકન્ડમાં. આગળ આપણને કારનું દળ આપેલું છે. કારનું દળ m બરાબર 1000 કિલોગ્રામ, જે કારનું દળ છે. પછી સ્પ્રિંગની અચળાંક આપેલો છે, સ્પ્રિંગ અચળાંક. સ્પ્રિંગ અચળાંક જેને આપણે કે વડે દર્શાવીએ એ છે 6.25×10³ ન્યૂટન પર મીટર. બરાબર, તો આપણને કીધું છે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન એને હું xm વડે દર્શાવું, એ કેટલું હશે એ આપણે શોધવાનું છે. હવે ખરેખર રકમ આપણને શું કહે છે કે એક કાર છે કે જેનું દળ કેટલું છે? 1000 કિલોગ્રામ. બરાબર, સમજો કે આ કારનું દળ 1000 કિલોગ્રામ છે. હવે આ કાર એ આ દિશામાં v બરાબર 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. આગળ એક સ્પ્રિંગ રાખેલી છે. બરાબર, સ્પ્રિંગનો એક છેડો છે એ કોઈ દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે અને બીજો છેડો ખુલ્લો છે. હવે કાર ગતિ કરતી કરતી આ સ્પ્રિંગ સાથે અથડાય છે, એટલે શું થશે? સ્પ્રિંગનું સંકોચન થશે. હવે કાર દ્વારા સ્પ્રિંગનું આ મહત્તમ સંકોચન કેટલું થશે એ આપણે શોધવાનું છે. હવે કાર છે એ ગતિ કરતી હશે, તો કાર ગતિ કરે તો એની પાસે ગતિ ઊર્જા હશે. કેટલી હશે ગતિ ઊર્જા? 1/2 mv² આટલી ગતિ ઊર્જા સાથે કાર ગતિ કરે છે. હવે ગતિ કરતી કરતી કાર છે સ્પ્રિંગ સાથે અથડાય છે, એટલે શું થશે? કારનો વેગ છે એ ઘટશે. શરૂઆતમાં કાર છે 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે ત્યારે એની પાસે ગતિ ઊર્જા આટલી છે,
1 by 2 mv square spring છે એ નથી દબાયેલી કે નથી સંકોચાયેલી એટલે એની જે સ્થિતિ ઊર્જા છે કેવી છે શૂન્ય હવે કાર ગતિ કરતી કરતી સ્પ્રિંગ સાથે અથડાય છે એટલે કારનો વેગ ઘટશે કારનો વેગ ઘટશે તો ગતિ ઊર્જામાં ઘટાડો થશે ગતિ ઊર્જા ઘટશે સામે સ્પ્રિંગ છે એ શું થશે સંકોચાશે જેમ સ્પ્રિંગ સંકોચાતી જશે એમ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં વધારો થશે બરાબર છે અને સામે કારની ગતિ ઊર્જામાં ઘટાડો થશે થોડા સમય પછી સ્પ્રિંગ છે એના મહત્તમ સંકોચને આવી જશે ત્યારે કાર છે એ ઊભી રહી જશે એટલે કારની ગતિ ઊર્જા છે એ શૂન્ય થઈ જાય અને સામે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા મહત્તમ થઈ જાય મારો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા કારની સંપૂર્ણ ગતિ ઊર્જાનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં થઈ જાય છે બરાબર અને સ્પ્રિંગ છે એ મહત્તમ સંકોચાઈ જશે સ્પ્રિંગ જેવી મહત્તમ સંકોચાઈ જશે પછી કારની ગતિ અટકી જશે કારની ગતિ અટકી જાય એટલે વેગ 0 થઈ જાય અને વેગ 0 થઈ જાય તો એની ગતિ ઊર્જા શૂન્ય સામે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કેવી થઈ જશે મહત્તમ થઈ જશે બરાબર તો કારની ગતિ ઊર્જાનું રૂપાંતર સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં થાય છે કાર જ્યારે ગતિમાં હશે ત્યારે એની પાસે જે કઈ ગતિ ઊર્જા હશે એ તમામ ગતિ ઊર્જાનું રૂપાંતર સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં થઈ જશે બરાબર કારની ગતિ ઊર્જા બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા જો શરૂઆતમાં સ્પ્રિંગ છે એ નોતી દબાયેલી કે નોતી સંકોચાયેલી ત્યારે સ્પ્રિંગ છે x બરાબર 0 સ્થાને હતી પછી કાર અથડાય છે એટલે સ્પ્રિંગ શું થાય છે સંકોચાય છે પછી સ્પ્રિંગ છે એના મહત્તમ સંકોચને આવી જાય એટલે એટલો એનું સ્થાનાંતર થાય છે આ સ્પ્રિંગ નું જે સ્થાનાંતર થાય છે એને હું સેના વડે દર્શાવું x m વડે બરાબર તો કારની ગતિ ઊર્જા છે 1/2 mv સ્ક્વેર બરાબર સ્પ્રિંગ ની સ્થિતિ ઊર્જા શું થાય કે 1/2 k x નો સ્ક્વેર પરંતુ અહીંયા સ્થાનાંતર છે એ મહત્તમ સ્થાનાંતર છે તેથી x ની જગ્યાએ આપણે શું લખીએ x m બંને બાજુથી આપણે 1/2 1/2 કેન્સલ કરી દઈએ તો વધે શું mv સ્ક્વેર બરાબર k x m નો સ્ક્વેર આપણે શું શોધવાનું છે તો કે એનું મહત્તમ સંકોચન x m શોધવાનું છે તો x m નો સૂત્રનો કર્તા બનાવીએ તો x m નો સ્ક્વેર બરાબર m v સ્ક્વેર આ પદ એમનો છેદમાં શું આવશે k બરાબર હવે આપણે આ બાજુથી વર્ગ દૂર કરીએ તો શું આવશે અથવા તો બધી કિંમત મૂકી દો ચાલો પહેલા x m નો સ્ક્વેર બરાબર m એટલે કેટલું છે 1000 કિલોગ્રામ એને ગુણ્યા v નો સ્ક્વેર એટલે v એટલે 5 છે તો 5 ગુણ્યા 5 છેદમાં k કેટલું આપ્યું છે આપણને 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર તો x m નો સ્ક્વેર બરાબર 1000 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 છેદમાં 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત હવે 10 ની 3 ઘાત એટલે 1000 થાય તો અંશ અને છેદમાંથી 1000 કેન્સલ તો x m નો સ્ક્વેર બરાબર 25 છેદમાં 6.25 25 ભાગ્યા 6.25 કેટલા આવે 4 25 ભાગ્યા 6.25 એટલે આવશે 4 બરાબર તો x m નો સ્ક્વેર બરાબર 4 વર્ગમૂળ કાઢીએ તો x m બરાબર 2 મીટર તો કાર જ્યારે સ્પ્રિંગ સાથે અથડાશે ત્યારે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન એના મૂળ સ્થાનેથી કેટલું થશે તો કે
2 મીટર જેટલું એનું મહત્તમ સ્થાનાંતર થશે. અહીંયા યાદ રાખજો કે કાર છે એ લીસા રસ્તા ઉપર ગતિ કરે છે. આપણે રકમમાં કહી દીધું છે કે કાર કેવા રસ્તા ઉપર ગતિ કરે છે, તો કે લીસા રસ્તા ઉપર. હવે જ્યારે કાર લીસા રસ્તા ઉપર ગતિ કરશે ત્યારે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગશે નહીં. એટલે કારની ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે રૂપાંતર એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થશે. કારણ કે કાર છે લીસા રસ્તા ઉપર ગતિ કરતી હોવાથી કારની જે ગતિ ઉર્જા છે એ વેડફાતી નથી, ઘર્ષણ બળ ઉત્પન્ન થતું નથી. તેથી આપણે ઘર્ષણ બળ વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડે નહીં. તેથી કારની જે ગતિ ઉર્જા છે એ વેડફાતી નથી, સંપૂર્ણપણે શું થાય છે, તો કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. પણ આવું ક્યારે શક્ય બને, કે જ્યારે સંરક્ષી બળ ક્ષેત્ર હાજર હોય ત્યારે. સંરક્ષી બળ ક્ષેત્રમાં આપણને ખબર છે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. સંરક્ષી બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એટલે કે સંરક્ષી બળ ક્ષેત્રમાં જો કાર ગતિ કરતી હોય તો કારની ગતિ ઉર્જા એનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થાય. એટલે જેટલી ગતિ ઉર્જા ઘટશે એટલી સામે સ્થિતિ ઉર્જામાં વધારો થશે. અને ગતિ દરમિયાન સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો છે એ હંમેશા શૂન્ય રહેશે, એટલે કે યાંત્રિક ઉર્જા અચળ રહે. પણ આવું માત્ર સંરક્ષી બળ ક્ષેત્ર હાજર હોય ત્યારે. અને યાદ રાખજો કે ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અથવા તો સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ ક્ષેત્ર છે, જ્યારે હવાનું અવરોધક બળ અને ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ ક્ષેત્ર છે. આવા અસંરક્ષી બળ ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવામાં અમુક ગતિ ઉર્જાનું રૂપાંતરણ છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે અથવા તો અન્ય ઉર્જા સ્વરૂપે વ્યય પામે. પરંતુ અહીંયા આપણા કેસમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી, તેથી કારની તમામ ગતિ ઉર્જાનું રૂપાંતર એ સ્થિતિ ઉર્જામાં થશે. બરાબર છે, ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં કોઈ પણ પ્રકારની ઉર્જા વેડફાશે નહીં. ક્લિયર? તો આ છે આપણો ઉદાહરણ નંબર 6.8. વ્યવસ્થિત લખો, ત્યાર પછી આપણે આના ઉપરથી આગળ ઉદાહરણ નંબર 6.9 ગણી. બરાબર, હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 6.9 જોઈએ. જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે ઘર્ષણના અચળાંક મ્યુના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ 6.8 ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો. બરાબર, અહીંયા આપણને ઘર્ષણ અચળાંક આપેલો છે. ઘર્ષણ અચળાંક મ્યુ બરાબર 0.5. બરાબર, હવે રકમ તો આગળની ધ્યાનમાં લેવાની છે ઉદાહરણ નંબર 6.8 ની, જેમાં આપણને કારનું દળ આપેલું હતું. કારનું દળ એમ બરાબર 1000 કિલોગ્રામ, કારનો વેગ v બરાબર ડાયરેક્ટ મીટર પર સેકન્ડમાં લખું તો 5 મીટર પર સેકન્ડ. ત્યાં આગળ આપણને 18 કિલોમીટર પર અવરમાં આપેલું હતું અને એને આપણે મીટર પર સેકન્ડમાં ફેર્યું તો કારનો વેગ છે કેટલો આવે છે, 5 મીટર પર સેકન્ડ. સ્પ્રિંગ અચળાંક k બરાબર 6.25 ગુણ્યા 10^3 ન્યૂટન પર મીટર. તો હવે આપણે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થાય એ શોધવાનું છે. બરાબર, ઉદાહરણ નંબર 6.8 અને ઉદાહરણ નંબર 6.9 આ બંનેની રકમમાં ફરક શું છે, તો કે ઉદાહરણ નંબર 6.8 એમાં આપણને કહી દીધું હતું કે કાર છે એ લીસા રસ્તા ઉપર ગતિ કરે છે. એટલે કાર જે રસ્તા ઉપર ગતિ કરે છે એ રસ્તા વડે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ ઉદ્ભવતું નથી, તેથી કારની તમામ ગતિ ઉર્જાનું રૂપાંતર એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થાય. પરંતુ ઉદાહરણ 6.9 માં આપણને કહી દીધું છે કે ધારો કે કાર જે રસ્તા ઉપર ગતિ કરે છે એ રસ્તા પર ઘર્ષણ બળ લાગે છે અને એ ઘર્ષણ બળનો અચળાંક એ મ્યુ બરાબર 0.5 આપેલો છે. હવે કાર ગતિ કરે છે, ઘર્ષણ બળ લાગે છે, તો કારની તમામ ગતિ ઉર્જાનું રૂપાંતર હવે સ્થિતિ ઉર્જામાં નહીં થાય. કારણ? તો કે અમુક ગતિ ઉર્જા છે એ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વેડફાઈ જશે. ઉદાહરણ નંબર 6.8 માં કારની તમામ ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થતું હતું, કારણ કે ત્યાં ઘર્ષણ બળ ઉત્પન્ન નહોતું થતું, કાર છે લીસા રસ્તા ઉપર ગતિ કરતી હતી.
હવે અહીંયા આગળ શું થાય છે તો કે કાર છે જે રસ્તા ઉપર ગતિ કરે છે એ રસ્તા ઉપર ઘર્ષણ બળ લાગે છે વ્યવહારમાં પણ આવું થતું હોય છે વ્યવહારમાં આપણને ખબર છે કે આપણે કાર ચલાવતા હોય ત્યારે હવાનું અવરોધક બળ અને રસ્તા વડે ઉદ્ભવતું ઘર્ષણ બળ બંને લાગતું હોય તેથી કારની ગતિ ઊર્જાનું રૂપાંતર છે એ સંપૂર્ણપણે સ્થિતિ ઊર્જામાં થતું નથી ઘર્ષણ બળ અને હવાનું અવરોધક બળ એ અસંરક્ષિત બળ હોવાથી આ અસંરક્ષિત બળ વિરુદ્ધ કાર્ય કરવામાં અમુક ગતિ ઊર્જા છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે કે અન્ય ઊર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે તેથી અહીંયા પણ એવું જ થશે કે કારની અમુક ગતિ ઊર્જા છે એ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વેડફાશે બરાબર તમામ ગતિ ઊર્જાનું રૂપાંતર સ્થિતિ ઊર્જામાં થશે નહીં તેથી અહીંયા આપણે લખશું કે કારની ગતિ ઊર્જા બરાબર મહત્તમ સંકોચન વખતે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા અહીં આગળ સ્પ્રિંગ તો રાખેલી છે હો આગળ સ્પ્રિંગ તો છે શરૂઆતમાં સ્પ્રિંગ છે એના કેવા સ્થાને છે મૂળ સ્થાને સ્પ્રિંગ નથી ખેંચાયેલી કે નથી દબાયેલી પણ હવે કાર જે રસ્તા ઉપર ગતિ કરે છે એ રસ્તા દ્વારા ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે તો ઘર્ષણ બળની હાજરીમાં કાર જ્યારે સ્પ્રિંગ સાથે અથડાય છે ત્યારે એનું મહત્તમ સંકોચન કેટલું છે એ આપણે શોધવાનું છે એના માટે આપણે સૂત્ર લખીએ છીએ કારની ગતિ ઊર્જા બરાબર મહત્તમ સંકોચન વખતે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા પ્લસ ઘર્ષણ બળ વડે થતું કાર્ય પ્લસ ઘર્ષણ બળ વડે થતું કાર્ય આગળના ઉદાહરણમાં યાદ કરો આપણે ડાયરેક્ટ લખી નાખ્યું કે કારની ગતિ ઊર્જા બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા પણ અહીંયા મેં એક સ્ટેપ વધારે લખ્યું છે શું લખ્યું છે ઘર્ષણ બળ વડે થતું કાર્ય કારણ કે કારની અમુક ગતિ ઊર્જા છે એ આ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વેડફાશે બાકીની ગતિ ઊર્જાનું રૂપાંતર એ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં થશે બરાબર તો કારની ગતિ ઊર્જા શું આવશે 1/2 mv² કારની ગતિ ઊર્જા છે એ 1/2 mv² બરાબર મહત્તમ સંકોચન વખતે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા 1/2 kxm² પ્લસ ઘર્ષણ બળ વડે થતું કાર્ય હવે કાર છે એ આ દિશામાં ગતિ કરે છે બરાબર તો કારની ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગશે ઘર્ષણ બળ કેટલું લાગશે fk જેટલું બરાબર તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર બળ છે fk વડે દર્શાવવું અને સ્થાનાંતર છે એ કેટલું થાય છે xm જેટલું બરાબર સમજો કે કાર છે એ આ સ્પ્રિંગ સાથે અથડાઈ જાય એટલે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થાય છે તો સ્પ્રિંગ છે એના મૂળ સ્થાનેથી અહીંયા સુધી સંકોચાય છે અને એ જે અંતર છે એને હું xm કહું છું બરાબર આ મહત્તમ સંકોચન વખતે થતું સ્થાનાંતર બરાબર અને આ ઘર્ષણ બળ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે કાર્ય ઘર્ષણ બળ વડે થતું કાર્ય આટલું છે fk(xm) મહત્તમ સંકોચન વખતે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા 1/2 kxm² અને કાર જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે એની પાસેની ગતિ ઊર્જા 1/2 mv² ક્લિયર ઓકે હવે આને સાદુરૂપ આપીએ 1/2 mv² બરાબર 1/2 kxm² પ્લસ fk એટલે શું લખાય μkn(xm) પરંતુ n એટલે શું થાય mg કારણ કે કાર છે એ સમક્ષિતિ દિશામાં ગતિ કરે છે શિરોલંબ દિશામાં કાર છે સંતુલનમાં છે એટલે કારનું વજન બળ નીચે તરફ લાગતું હશે તો આ વજન બળ mg એને સમતોલતું લંબ બળ એ ઉપર તરફ લાગતું હશે તેથી n બરાબર આપણે શું લખી શકીએ mg બરાબર તો અહીંયા હું n ની જગ્યાએ mg લખું છું તો 1/2 mv² બરાબર 1/2 kxm² પ્લસ
શું લખું mg અને xm બરાબર હવે આપણી પાસે આની બધી કિંમતો છે એ કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો 1/2 mm લખું છું into m એટલે કાર નો દળ 1000 કિલોગ્રામ into v square v છે કેટલું 5 n નો સ્ક્વેર 25 બરાબર 1/2 into k એટલે સ્પ્રિંગ અચળાંક 6.25 ગુણ્યા 10^3 n ગુણ્યા xm નો સ્ક્વેર પ્લસ મ્યુ કે મ્યુ કે એટલે કેટલું આવશે 0.5 ઘર્ષણ નો અચળાંક ગુણ્યા m કાર નું દળ 1000 n ગુણ્યા g એટલે ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય 10 અને n ગુણ્યા xm બરાબર બધી કિંમતો આપણે મૂકી છે હવે સાદુરૂપ આપીએ છેદ ઉડાડીએ તો 25/2 12.5 અને 12.5 ગુણ્યા 1000 એટલે 12500 કેટલું આવશે 12500 બરાબર 6.25 ગુણ્યા 10^3 10^3 એટલે 1000 1000 ગુણ્યા 6.25 એટલે 6250 6250 ભાગ્યા 2 એટલે 3125 xm નો સ્ક્વેર સમજાય 6.25 ગુણ્યા 10^3 એટલે 1000 તો 6.25 ગુણ્યા 1000 કરીએ એટલે 6250 આવે એને ભાગ્યા 2 કરો એટલે 3125 ઇન્ટુ xm નો સ્ક્વેર તો હતો જ પ્લસ 1000 ગુણ્યા 10 એટલે 10000 10000 ગુણ્યા 0.5 એટલે કેટલું આવશે 5000 10000 ગુણ્યા 0.5 એટલે 5000 ઇન્ટુ xm 1000 ગુણ્યા 10 એટલે 10000 10000 ગુણ્યા 0.5 અથવા તો એને 2 વડે ભાગી નાખીએ તો કેટલું આવશે 5000 ઇન્ટુ xm તો હતા જ બરાબર અરે આ જે સમીકરણ છે એને આપણે ગોઠવી નાખીએ અને હું આમ લખું છું 3125 xm નો સ્ક્વેર પ્લસ 5000 xm માઈનસ 12500 બરાબર 0 શું કર્યું છે આ 12500 ને બરાબર ની ઓલી બાજુ લઈ ગયો એટલે માઈનસ એના બરાબર 0 આ સમીકરણને આ સમીકરણને આપણે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા કારણ કે આપણે અહીંયા xm ની કિંમત લખવી છે બરાબર છે એટલે આના અવયવ પડે નહીં તેથી આપણે શું કરીએ છીએ આ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવીએ બરાબર તો આને આને સરખાવીએ તો a બરાબર આપણને શું મળે 3125 પછી આને આને સરખાવો તો x ની જગ્યાએ xm અને b ની જગ્યાએ 5000 તો b બરાબર 5000 અને આને સરખાવો તો c બરાબર કેટલા આવશે માઈનસ 12500 હવે આ જે સમીકરણ છે એનો ઉકેલ આપણને આવો મળે આ સમીકરણનો ઉકેલ શું લખી શકાય x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a બરાબર આ રીતે આનો ઉકેલ મળીશું તો x ની જગ્યાએ આપણે શું લખીશું xm બરાબર માઈનસ m નો b ની જગ્યાએ શું આવશે 5000 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b નો સ્ક્વેર b એટલે કેટલા છે 5000 એનો સ્ક્વેર એટલે શું થશે 5 નો સ્ક્વેર 25 અને
ત્રણ મીંડા છે એનો સ્ક્વેર કરો એટલે ડબલ ભાગ થઈ જાય તો 25 × 10^6 સમજાય 5000 નો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25 પાછળ ત્રણ મીંડા છે એનો સ્ક્વેર કરો એટલે ડબલ થઈ જાય તો 25 × 10^6 માઈનસ 4m નો એ કેટલા છે 3125 ઇન્ટુ સી ની જગ્યાએ આપણે શું લખી શકીએ માઈનસ 12500 આખાના છેદમાં શું આવશે 2a એટલે 2 × 3125 જે અને બરાબર xm બરાબર માઈનસ 5000 m નો રહેવા દો પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 25 × 10^6 માઈનસ આ ત્રણેયનો ગુણાકાર કરો આ માઈનસ ને આ માઈનસ કેવા થઈ જશે પ્લસ 4 × 3125 એને ગુણ્યા 12500 કરો તો તમને જવાબ મળશે 15625 15625 પાછળ 4 મીંડા આવશે આટલો આનો ગુણાકાર આવે આ ત્રણેયનો માઈનસ માઈનસ કેટલા કરી દીધા પ્લસ બરાબર 4 × 3125 એને ગુણ્યા 12500 કરો તો 15625 પાછળ કેટલા 4 મીંડા આવશે છેદમાં 3125 એટલે કેટલા આવશે 6250 3125 × 2 એટલે 6250 તેથી x m બરાબર માઈનસ 5000 m નો લેવા દો પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 25 × 10^6 પ્લસ 1 2 3 4 5 અને 6 અને આમ લખો 156.25 × 10^6 સમજાણું આ જે છે એને આપણે ઘાતમાં ફેરવી નાખે તો 1 2 3 4 5 અને 6 6 પોઈન્ટ હું ડાબી બાજુ ખસું તો 10^6 આવશે એટલે આને આમ લખાય 156.25 × 10^6 છેદમાં 6250 બરાબર તેથી xm બરાબર માઈનસ 5000 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળનો આમાંથી આપણે 10^6 કોમન કાઢી લઈએ તો કૌંસમાં વધશે 25 + 156.25 × 10^6 શું કહ્યું આ બંને પદમાંથી આપણે 10^6 એ કોમન કાઢી લીધી બરાબર છેદમાં 6250 તેથી xm બરાબર માઈનસ 5000 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 25 + 156.25 એ બંનેનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે 181.25 181.25 × 10^6 છેદમાં 6250 બરાબર આ બંનેનો સરવાળો કર્યો એટલે કેટલો આવ્યો 181.25 × 10^6 છેદમાં 6250 તેથી xm બરાબર માઈનસ 5000 પ્લસ ઓર માઈનસ 181.25 નું આપણે વર્ગમૂળ કાઢીએ તો એ આવશે 13.4629 13.4629 10^6 વર્ગમૂળમાંથી બહાર નીકળે તો ઘાત અડધી થઈ જાય 10^3 છેદમાં 6250 બરાબર હવે આ જે આખું સમીકરણ છે એને હું 1000 વડે ભાગી નાખું બરાબર અંશ અને છેદને આપણે શું કરીએ છીએ 1000 વડે ભાગીએ છીએ અંશ અને છેદને 1000 વડે ભાગતા 1000 વડે ભાગવાનું કારણ એ છે કે આની ગણતરી છે એકદમ સિમ્પલ છે બરાબર આ
આ 5000 છે એને આપણે 1000 વડે ભાગી દઈએ તો અંશમાં શું વધશે -5 તો xm બરાબર -5 પ્લસ ઓર માઈનસ 13.46 29 ગુણ્યા 10 ની 3 ઘાત એને 1000 વડે ભાગીએ તો 1000 અને 10 ની 3 ઘાત કેન્સલ થઈ જાય તો વધે શું 13.46 29 છેદમાં 6250 એને આપણે 1000 વડે ભાગીએ તો 6.250 તો છેદમાં શું આવશે 6.250 પદ થઈ ગયું એકદમ નાનું આપણે આને શું કહેવું બધાયને 1000 વડે ભાગીએ ડાયરેક્ટલી ગણતરી કરી શકાય પણ ઈઝી પડે એટલે આપણે એને 1000 વડે ભાગીએ હવે આ સમીકરણ છે એના બે ઉકેલ મળશે એક પ્લસ વાળો અને એક માઈનસ વાળો તો આપણે આમ લખીએ xm બરાબર પહેલા હું પ્લસ ની નિશાની લખું માઈનસ 5 પ્લસ 13.46 29 ભાગ્યા 6.250 અથવા શું આવશે માઈનસ 5 પ્લસ ની જગ્યાએ હવે શું લખાય માઈનસ અહીંયા લખું છું માઈનસ 5 પ્લસ ની જગ્યાએ માઈનસ 13.46 29 છેદમાં શું આવશે 6.250 બરાબર એક વખત આપણે પ્લસ લખ્યું એક વખત માઇનસ લખ્યું તેથી x m બરાબર આ માઇનસ 5 પ્લસ 13.46 29 એટલે 13 માંથી 5 બાદ કરો એટલે 8 આવશે તો 8.46 29 ભાગ્યા 6.250 અથવા આ માઇનસ 5 અને માઇનસ 13 એટલે માઇનસ 18 થશે તો xm બરાબર માઇનસ 18.46 29 છેદમાં 6.250 તેથી xm બરાબર આ બંનેનો ભાગાકાર કરો તો એ તમને મળશે બંનેનો ભાગાકાર 1.3536 મીટર અથવા આનો તમે ભાગાકાર કરો તો એ તમને મળશે xm બરાબર માઇનસ 2.95 મીટર 2.95 મીટર પણ અંતર છે એ ક્યારે ઋણ ન હોય અંતર ક્યારે ઋણ હોય નહીં તેથી xm બરાબર માઇનસ 2.95 મીટર જે શક્ય નથી તેથી આપણો જવાબ શું આવશે xm બરાબર 1.3536 મીટર તો કાર જ્યારે ઘર્ષણવાળા રસ્તા ઉપર ગતિ કરે છે ત્યારે સ્પ્રિંગનું મહત્તમ સ્થાનાંતર કેટલું થાય છે 1.3536 મીટર પરંતુ કાર જો ઘર્ષણ રહિત રસ્તા ઉપર એટલે કે લીસા રસ્તા ઉપર ગતિ કરતી હોય તો એનું સ્થાનાંતર આગળના દાખલામાં આપણે જવાબ શું આવ્યો હતો 2 મીટર એટલે ઘર્ષણના કારણે સ્પ્રિંગનું છે એ મહત્તમ સંકોચન એ ઘટ્યું પહેલા 2 હતું ઘર્ષણ લાગવાથી સ્થાનાંતર કેટલું થયું 1.3536 મીટર બરાબર એટલે કારની તમામ ગતિ ઉર્જાનું રૂપાંતર છે એ સ્થિતિ ઉર્જામાં નથી થતી અમુક ગતિ ઉર્જાનું રૂપાંતર છે એ ઘર્ષણ બળ વડે કાર્ય કરવામાં ક્યાંક વ્યય પામે બરાબર ઉર્જા તેથી સંપૂર્ણ ગતિ ઉર્જાનું રૂપાંતર વ્યવહારમાં એ સ્થિતિ ઉર્જામાં થતું નથી અમુક કાર્ય અમુક બળ વડે અથવા તો અસંરક્ષિત બળ વડે કાર્ય કરવા માટે અમુક ગતિ ઉર્જા એનું રૂપાંતર છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે કે પછી અન્ય ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે બરાબર એટલે વ્યવહારની અંદર સંપૂર્ણ ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થતું નથી કારણ કે અસંરક્ષિત બળ ક્ષેત્ર હવાનું અવરોધક બળ સ્પ્રિંગ આપણે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં અમુક ગતિ ઉર્જા છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે કે અન્ય ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે બરાબર તો આ છે ઉદાહરણ નંબર 6.9 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આપણે આવતા લેક્ચરમાં આગળ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો વિશે ચર્ચા કરીશું વ્યવસ્થિત આ બંને દાખલાઓ લખો તૈયાર કરો ન સમજાય ત્યાં પૂછી લેજો બરાબર જય હિન્દ જય ભારત